गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे ધોરણ 5 માં કયું પ્રકરણ? ત્રીજું, કે જેનું નામ છે કેટલા ચોરસ, એમાં આપણે છેલ્લે અહીંયા સુધી રાખ્યું હતું કે પેજ નંબર 45 ઉપર, એટલે બાજુના પેજ ઉપર તમને શું કરવાનું છે, પાંચ ચોરસનો ઉપયોગ કરી અને આકાર બનાવવાના છે. જેમ કે અહીંયા આપેલું છે, જુઓ 1 2 3 4 અને 5, પછી 1 2 3 4 5, 1 2 3 4 5, તો એવી રીતે તમે તમારી રીતે ગમે એ રીતે દોરી શકો, પણ કેટલા ચોરસનો ઉપયોગ કરવાનો છે, ફક્ત પાંચ જ ચોરસનો ઉપયોગ કરવાનો છે. જેમ કે જો 2 અહીંયા લીધા અને 1 2 ને 3 અહીંયા લ્યો, 1 2 3 4 અને આ 5 થઈ ગયા. એવી જ રીતે તમે ઉપર આવી રીતે 2 લ્યો ને અહીંયા આવી રીતે 3 લ્યો તો પણ 5 થઈ જાય છે. તો આ રીતે ગમે એ રીતે તમને શું કરવાનું છે, પાંચ નો ઉપયોગ થાય ને એ રીતે તમને દોરવાનું છે. અને તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો એ તમને તમારી જાતે અહીંયા લખવાનું છે. આ તમે દોરશો ને એના ઉપરથી તમે કેટલા દોર્યા એની સંખ્યા લખવાની છે, પછી કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે એ લખવાનું છે. પરિમિતિ એટલે આ કિનારી શોધવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, આની 12 છે. એવી રીતે તમને પરિમિતિ શોધી અને લખવાની છે, કોની વધારે છે ને કેટલી છે. કેમ કે તમે દોરશો એટલે મને તો ના ખબર હોય કે તમે કેવી આ કઈ કેટલા આકાર દોર્યા, કેવા દોર્યા, પરિમિતિ કેટલી છે, એટલે એ તમારે જાતે કરવાનું છે. ને કઈ ઓછી છે એ પણ લખવાનું છે. પછી ક્ષેત્રફળ કેટલું છે, તો ક્ષેત્રફળ છે ને બધાયનું 5 જ હશે, કારણ કે આપણને 5 જ બોક્સ દોરવાના કીધા છે. એટલે એક આ જવાબ તમને હું કરાવું છું, બાકીના 3 આ તમે દોરો એના ઉપરથી લખી નાખજો. એના ઉપરથી બાજુના પેજ ઉપર જે છે 46, કે તમે 5 ચોરસની મદદથી બધા 12 આકારો મેળવ્યા. અહીંયા જો 5 ચોરસના 12 આકારો છે, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, આ અલગ અલગ કલર કરેલા છે ને એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ 5 છે એમ. અને આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવો કે જે એક લંબચોરસ બનાવે. આ એક લંબચોરસ 10 × 6 લંબચોરસ છે, આ 10 છે અને અહીંયા 6 છે, બરાબર એ માપ આપેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10 × 6 નો લંબચોરસ બને એવી રીતે 2000 કરતા પણ વધારે રીતો છે. આવી રીતે 2000 કરતા પણ વધારે રીતો છે કે આપણે અહીંયા કને શું બનાવ્યો છે, એક લંબચોરસ. જે અલગ અલગ આપણે, તમને ખબર હોય તો પઝલ વાળી ગેમ આવે છે ફોનમાં, ખબર છે, બ્લોક ગોઠવવાના હોય છે, આ એના જેવી છે. તમે એ બ્લોક વાળી ગેમ રમો છો ને સેમ એ જ રીતની છે આ. બધા જ 12 આકારોને કાર્ડ શીટ પર દોરી તેને કાપી લ્યો. હું છે ને જ્યારે છેલ્લે આપણે અહીંયા કને ધોરણ 5 માં કરાવ્યું ને ત્યારે આ જે નામ આપેલા છે ને એ બધા જ વિદ્યાર્થીઓને મેં આકારો આપી દીધા હતા. જેમ કે પ્રવીણ નામ છે અહીંયા મેં લખ્યું છે, તો પ્રવીણ જે વિદ્યાર્થી છે ને એને મેં આટલો આકાર દોરી અને કાપી આવવાનો અને પૂઠામાં કહ્યું હતું. એવી રીતે બધા જ વિદ્યાર્થીઓને અલગ અલગ આ જે 12 આકારો છે ને બધા આપી દીધા હતા. અને હું ઘરેથી આ જે કાર્ડ પેપર વાળું છે ને 10 × 6 નું એ હું દોરી આવી હતી. અને પછી બધા જ વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવી અને એના ઉપર ગોઠવવાનું કહ્યું હતું કે જેથી આપણને આના જેવો જ લંબચોરસ મળી જાય. તો એ રીતે આ કરવાનું છે. પછી બીજો કોયડો છે કે 12 આકારોમાંથી 5 × 12 નો લંબચોરસ બનાવવાનો છે. તેમાં પણ આપણે 1000 કરતા પણ વધારે રીતો છે. જો તમે એક રીત પણ શોધી શકો તો એ ખૂબ જ સરસ. અહીંયા આપેલું છે, જો 12 આકારોનો એક સમૂહ, 1 2 3 4, આ 5 છે. હવે આપણને શું કરવાનું છે, આ કેટલાનું છે, આખું 12 નું છે, બરાબર. 12 આકારો આવા ને આવા, એક આકાર થયો એવા કેટલા આકાર સમાસે અહીંયા કને 12 આકાર સમાસે. જેમ કે અહીંયાથી એક આવી રીતે લઈ શકીએ, અહીંયાથી સીધો આમ લઈ શકીએ. તો એ રીતે તમને શું કરવાનું છે, ગોઠવણી કરી અહીંયાથી તમે આમ લઈ શકો, બરાબર. પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈને આ બોર્ડ પર એવી રીતે મૂકશે કે જેથી 5 ચોરસ ઢંકાય એ રીતે મૂકવાનું છે. બીજો ખેલાડી બીજો એક આકાર લઈ આ બોર્ડ પર એવી રીતે મૂકશે કે જે પહેલા આકાર પર ન આવે, વારાફરતી તમારા કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખો અને છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે. હવે એક આ 5 આકાર મૂક્યો, હવે તમને બીજો આકાર એવી રીતે મૂકવાનો છે ને કે આના ઉપર ક્યાંય ના આવે. એટલે કે ધારો કે મેં અહીંયાથી આવી રીતે મૂક્યો, બરાબર. પછી ત્રીજો વિદ્યાર્થી આવશે તો અહીંયાથી આવી રીતે મૂકશે, ચોથો આવશે તો અહીંયાથી આવી રીતે મૂકશે. એટલે બધા ચોરસ ઢંકાઈ જવા ખપે પણ એકબીજા ઉપર ક્યાંય આવા ખપે નહીં, એ રીતે. અને છેલ્લે જે વધશે વિદ્યાર્થી, જે છેલ્લે મૂકશે એ શું કહેવાશે, વિજેતા. તમારી પોતાની લાદી બનાવવાની છે. ગણિત ગમત ધોરણ 4 માં આપણે શીખી ગયા છે લાદી વાળું, જે ડિઝાઇન વાળું આવતું હતું ને તળિયાની પેટર્ન, હા એના વિશેની તમને અહીંયા વાત કરવામાં આવી છે. જો અહીંયા તમને પાછળ લાદીની ડિઝાઇન આપેલી છે, દેખાય છે અલગ અલગ પેટર્ન આપેલી છે. આ દરેક પેટર્નમાં શું છે, લાદી પર વર્તુળ દોરવાની છે. જેમ કે આ એક લાદી છે તો એના પર વર્તુળ દોરી. અહીંયા કને પણ કેવી લાદી છે, આ રહી જો,
એવી રીતે આપણે શું કરવાનું છે, લાદીની પેટર્ન છે આ પેટર્ન જોઈ અને ઝીરી પોતાની પીળી લાદી પોતે બનાવવા માંગે છે, તમે પણ આ રીતે તમારી લાદી બનાવી શકો છો. પીળી લાદી જે છે એ પોતે કેવી રીતે બનાવશે એ તમને આપેલું છે, આ હું તમને પ્રવૃત્તિ ઘરેથી આપું છું કરવા. જેવી રીતે કીધું છે એવી રીતે જ કરવાનું છે. પગલું એક શું કીધું છે, કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો લઈ અને એના ઉપર 3 સેમી બાજુવાળો એક ચોરસ દોરવાનો છે. મતલબ કે અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 ને અહીંયા 3 દોરાઈ જાય એના પછી એક બાજુ પર એક ત્રિકોણ દોરો. શું કરવાનું છે, એના પર એક બાજુ ઉપર એક ત્રિકોણ દોરવાનો છે આવી રીતે, એને ગમે એક બાજુ ઉપર. પગલું 3, હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એ જ માપનો ત્રિકોણ દોરો. સેમ એ જ રીતે બીજી ત્રિકોણ દોરવાનો છે, અંદરની બાજુ દોરો, એક બહારની બાજુ એક અંદરની બાજુ. પછી કાર્ડશીટમાંથી આકાર કાપી લો. હવે આ આકાર કાપી લેવાના છે, એટલે કાપી લેશે એટલે આના જેવું થઈ જશે. હવે તમારી લાદી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમને શું કરવાની છે, પછી છેલ્લે લાદીને ગોઠવી નાખવાની છે. હવે તમારી લાદીનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવો, એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ, પરંતુ ધ્યાન એ રાખવાનું કે તેમની વચ્ચે કોઈ જગ્યા ન રહે. હવે જો આ લાદી અલગ અલગ આપેલી છે, આ એક લાદી છે, અહીંયાથી આ બીજી લાદી, એટલે એને એવી રીતે ગોઠવી છે કે એકબીજામાં શું થઈ જાય છે, જોઈન્ટ થઈ જાય છે, પણ વચ્ચે ક્યાંય જગ્યા રહેતી નથી. એટલે આખું શું બની જશે, એ આખું લાદીનું તમારું જે ભોંયતળિયું હશે એ બની જશે. એટલે કે લાદીને એવી રીતે ગોઠવવી છે કે જેથી ખબર ન પડે કે કઈ લાદી ક્યાં આવે છે, કે આડી અવળી છે કે નહીં, કેવી રીતે બનાવેલી છે એ ખબર પડતી નથી. તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે, 12 લાદીનો. જીરી અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે, તો ક્ષેત્રફળ કેટલું છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ 10 અને આ આપણે શું કરવાનું છે, આખા ચોરસ ગણવાના છે. આખા ચોરસ ગણશો ને એના ઉપરથી ખબર પડી જશે, જેમ કે આખા ચોરસ 1, 2, 3, 4, 5, 6 છે, 6 એ આખા, પછી 1, 2 આ 3 અડધા, એટલે 3 6 અડધા થયા એટલે 3 આખા થયા, એટલે 6 ને 3, 9, અને અડધો આને અડધો એટલે 10, અને અડધો આને અડધો એટલે 11. કેમ કે આ 3 છે અહીંયા પણ સાવ ઝીણા ઝીણા છે, એટલે એને આપણે 3 ને કેટલા લેખશું, 1 લેખશું, એટલે કેટલું થઈ ગયું એનું ક્ષેત્રફળ, 11. પછી એવી જ રીતે તમને અહીંયા કને જો અલગ અલગ પ્રકારની લાદી આપેલી છે, દેખાય છે એ બી સી અને ડી, તો તમને શું કીધું છે કે એ લાદી બનાવી અને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવવાના છે, કંઈ જ નથી કરવાનું આમાં. આવી રીતે તમે આ રીતે બનાવો અથવા આ રીતે બનાવો, આ રીતે અથવા આ રીતે, અથવા તમે અહીંયા જોયું એ રીતે પણ બનાવી શકો છો કે લાદી તમને અલગ અલગ બનાવી અને શું કરવાનું છે, તો તમારી નોંધપોથી એટલે કે બુકમાં તમને ચોડવાની છે. તો અહીંયા સુધી આપણે પેજ નંબર 49 જે છે ત્યાં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું જે નવું પ્રકરણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું.